વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 7માંથી પાસ થઈ અને 8માં ધોરણમાં આવ્યા છો. દરેક વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન. હું તમને કોમ્પ્યુટર વિષય ભણાવવાનો છું. આજે હું તમને કોમ્પ્યુટરના પહેલા પાઠ વિશે સમજાવવાનો છું. વિષય કોમ્પ્યુટર પાઠ 1, કોમ્પ્યુટરનો પરિચય. કોમ્પ્યુટર એટલે શું? કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે. પદ્ધતિસર અને ક્રમબંધ માહિતી આપણે કોમ્પ્યુટરને આપીએ અને આપણને એનું પૃથ્થકરણ કરી અને આપણને ક્રમબંધ એના જવાબ કોમ્પ્યુટર આપે છે. ઇન્ટરનેટ યુગમાં વિશ્વભરની માહિતી કોમ્પ્યુટર દ્વારા આપણે મેળવી શકીએ છીએ. ઇન્ટરનેટના માધ્યમથી કોઈ પણ દેશની માહિતી આપણે જ્યારે જોતી હોય ત્યારે આપણા કોમ્પ્યુટર દ્વારા આપણે મેળવી શકીએ છીએ. કોઈને પત્ર લખીને મોકલવો હોય તો ઈમેલ એડ્રેસ દ્વારા તેને પત્ર મોકલી શકીએ છીએ. એના ઈમેલ આપણને મળે, એમાંથી પત્રનું આપણે વાંચન કરી અને એના જવાબની આપ લે કરી શકીએ છીએ. આવી બધી માહિતી કોમ્પ્યુટર દ્વારા ઇન્ટરનેટના ઉપયોગથી થતી હોય છે. કોમ્પ્યુટરને આપવામાં આવતી માહિતીને ડેટા કહેવામાં આવે છે. તેના અમુક ઘટકો છે, એના વિશે જોઈએ. ઇનપુટ, કોમ્પ્યુટરને ક્રમબંધ ટાઈપ કરી કીબોર્ડ દ્વારા જે માહિતી ટાઈપ કરીને આપીએ છીએ એને ઇનપુટ માહિતી એટલે કે એને દાખલ કરેલી માહિતી કહેવામાં આવે છે. જેમાં અક્ષરો, ચિત્રો, અવાજ પણ હોઈ શકે છે. પ્રોગ્રામ, ડેટા પર પ્રક્રિયા કરવા માટે આપેલી માહિતી કોમ્પ્યુટરને તર્કબંધ ક્રમબંધ સૂચનાઓના સમૂહને આપણે પ્રોગ્રામ કહેવામાં આવે છે. પ્રોસેસિંગ, કીબોર્ડ દ્વારા કે માઉસ દ્વારા આપેલી માહિતીની અંદર જે પ્રોસેસિંગ એટલે કે પ્રક્રિયા થઈ અને આપણને આઉટપુટ દ્વારા મોનિટર ઉપર અથવા પ્રિન્ટર દ્વારા છાપેલી માહિતી મળે એને આઉટપુટ કહેવામાં આવે છે. હાર્ડવેર અને સોફ્ટવેર, જે ભાગોને આપણે અડી શકીએ છીએ, ટચ કરી શકીએ છીએ એવા ભાગોને હાર્ડવેર કહેવાય છે. સોફ્ટવેર એટલે એવા ભાગો જેને આપણે અડી નથી શકતા, ફક્ત એનો ઉપયોગ કરી અને જુદા જુદા પ્રોગ્રામ આપણે વાપરીએ એને સોફ્ટવેર કહેવામાં આવે છે. આ એના ઘટકો હતા. ત્યારબાદ કોમ્પ્યુટરની અંદર બે પ્રકારની ભાષા આવેલી હોય છે, હાયર લેવલ લેંગ્વેજ અને લો લેવલ લેંગ્વેજ. આની ઉપરથી એના જુદા જુદા પ્રોગ્રામ બનાવેલા હોય છે. કોમ્પ્યુટરના પ્રકારો, કદ, કિંમત, ઉપયોગિતા, ઝડપ અને તેની કાર્યક્ષમતાને આધારે એના ચાર પ્રકાર પાડ્યા છે. પહેલું છે સુપર કોમ્પ્યુટર. સુપર કોમ્પ્યુટર કદમાં ખૂબ જ મોટા હોય છે. મોટી મોટી કંપનીઓ તેનો ઉપયોગ કરતી હોય છે. મેઇન ફ્રેમ કોમ્પ્યુટર કદમાં નાના હોવા છતાં પણ તેનો ઉપયોગ ખૂબ થાય છે. મોટા યંત્રોની ડિઝાઇન તૈયાર કરવા માટે ઔદ્યોગિક ગૃહો મેઇન ફ્રેમ કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય છે. મિની કોમ્પ્યુટર, મેઇન ફ્રેમ કોમ્પ્યુટર કરતાં મિની કોમ્પ્યુટર કદમાં નાના અને સસ્તા હોય છે. મોટી મોટી વ્યાપારી સંસ્થાઓ અને સરકારી ખાતાઓ આનો ઉપયોગ કરતા હોય છે. પર્સનલ કોમ્પ્યુટર, અત્યારે ઘરમાં, શાળામાં કે ઓફિસમાં જે આપણે બધા કોમ્પ્યુટર જોઈએ છે એ બધા પર્સનલ કોમ્પ્યુટર છે. જે ટેબલ ઉપર મૂકી ડેસ્કટોપ ઉપર જેવું કામ કરે છે એને પર્સનલ કોમ્પ્યુટર કહેવાય. લેપટોપ પણ પર્સનલ કોમ્પ્યુટરનો જ એક ભાગ છે. કોમ્પ્યુટરના ઘટકો, ઇનપુટ ડિવાઇસ, પ્રોસેસિંગ યુનિટ, સ્ટોરેજ યુનિટ, આઉટપુટ ડિવાઇસ, આ જુદા જુદા એના ઘટકો છે. એની અંદર કીબોર્ડ દ્વારા આપણે માહિતી ટાઈપ કરી અને સીપીયુને મોકલીએ છીએ. માઉસ, માઉસની અંદર રાઇટ બટન અને લેફ્ટ બટન છે, જે જુદા જુદા પ્રોગ્રામ માઉસ શરૂ કરવા માટે, બંધ કરવા માટે, કોઈ પણ ફાઇલ ખોલવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. રાઇટ ક્લિક કરી એની અંદર ફાઇલની અંદર જવા માટે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આઉટપુટ ડિવાઇસ, મોનિટર છે એ આઉટપુટ ડિવાઇસ છે, જેની સ્ક્રીન ઉપર આપણે માહિતી પ્રોસેસ
પ્રોસેસિંગ થાય અને ડેસ્કટોપ ઉપર જોવા મળે છે. પ્રિન્ટર પ્રિન્ટરની અંદર આઉટપુટ મોનિટરમાં જે જોઈએ છે તે કાગળ ઉપર છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. આ છાપેલી કોપીને હાર્ડ કોપી કહે છે. અને મોનિટરની સ્ક્રીન ઉપર દેખાતી કોપીને સોફ્ટ કોપી કહેવામાં આવે છે. પ્રિન્ટર ત્રણ પ્રકારના હોય છે. પહેલું જોઈએ ડોટ મેટ્રિક પ્રિન્ટર. શબ્દો કે ચિત્રો છાપવા માટે ડોટ મેટ્રિક પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. જુદા જુદા ડોટ તબક્કા દ્વારા શાહીનો છટકાવ થાય અને આની અંદરથી પ્રિન્ટ બ્લેક એન્ડ વ્હાઇટની અંદર છપાઈને બહાર આવતી હોય છે. ત્યારબાદ ઇન્જેક્ટ પ્રિન્ટર. ઇન્જેક્ટ પ્રિન્ટરના હેડ ઉપર અસંખ્ય ઝીણા છિદ્રો હોય છે. કાગળ પર શબ્દો કે ચિત્રો છાપવા માટે છિદ્રોમાંથી શાહીની અંદર છટકાવ થાય છે, બહાર ફેંકવામાં આવે છે. ઇન્જેક્ટ પ્રિન્ટર બ્લેક એન્ડ વ્હાઇટ તેમજ રંગીન ચિત્રો છાપતું હોય છે અને એની અંદર રંગીન છાપકામ થાય છે. લેઝર પ્રિન્ટર. લેઝર પ્રિન્ટર લેઝર કિરણોની મદદથી શબ્દો કે ચિત્રોને છાપે છે. તેની ગુણવત્તા ખૂબ ચોક્કસ આવે અને સારું અને ખૂબ ઝડપથી તેની અંદર આપવાનું કામ થતું હોય છે. આઉટપુટ પ્રોસેસ. પ્રોસેસિંગ યુનિટ સીપીયુ. સીપીયુની અંદર કંટ્રોલ યુનિટ ALU, તેની અંદર જુદી જુદી મધરબોર્ડ ને ચિપ્સ ને બધું આવેલું હોય છે. આપણે કીબોર્ડ દ્વારા માહિતી એની અંદર આપીએ અને સીપીયુની અંદર અલગ અલગ પાર્ટની અંદર એનો પ્રોસેસિંગ થાય અને આપણને મોનિટર અથવા પ્રિન્ટર દ્વારા છાપીને આપણને જોવા મળે છે. રેમ અને રોમ દ્વારા એની અંદર માહિતીનો સંગ્રહ થાય અને હાર્ડ ડિસ્કમાં જુદી જુદી માહિતી ટાઈપ કરેલી હોય એ આપણે જ્યારે જોતી હોય ત્યારે હાર્ડ ડિસ્ક આપણે એની અંદર માહિતી સંગ્રહેલી હોય ફાઇલ ખોલી અને જોઈ શકતા હોઈએ છીએ. સીડી કોમ્પેક્ટ ડિસ્ક. ડેટા વાંચવા અથવા લખવા માટે પહેલા સીડીનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ સમય પ્રમાણે ફેરફાર થતા ડીવીડી બજારમાં આવી, જેનું પૂરું નામ છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક, જેની અંદર ફાઇલની કોપી કરી બીજા કોમ્પ્યુટરમાં લઈ જઈ શકીએ છીએ. સીડીમાં પણ ફ્લોપીમાં પણ એક કોમ્પ્યુટરમાંથી ફ્લોપીની અંદર ફાઇલ કોપી કરી બીજામાં લઈ જઈ શકીએ છીએ. આગળ જતા ફેરફાર થતા યુએસબી ફ્લેશ ડ્રાઈવ. યુએસબી ફ્લેશ ડ્રાઈવ ખૂબ જ પ્રચલિત સ્ટોરેજ ડિવાઇસ છે, જે સીડી અને ડીવીડી કરતાં ઘણું નાનું હોવા છતાં પણ એની અંદર સંગ્રહ ક્ષમતિ વધારે હોવાથી એનો ઉપયોગ અત્યારે ઘણો વધારે થાય છે. કોમ્પ્યુટરના ફાયદા. અલગ અલગ કોમ્પ્યુટરની અંદર કામ કરી અને જુદા જુદા એના ઘણા બધા ફાયદા છે. ઉચ્ચ કાર્યક્ષમતા, ઉત્તમ સેવાઓ, શિક્ષણ, મનોરંજન, આ બધા વિભાગોમાં કોમ્પ્યુટર દ્વારા શિક્ષણમાં પ્રોજેક્ટર દ્વારા આપણે એની અંદર માહિતી મેળવી અને જુદા જુદા વિષયોનું માર્ગદર્શન મેળવી શકાય છે. અત્યારે ઓનલાઈન શિક્ષણ પણ મેળવવું હોય તો આ રીતે કોમ્પ્યુટર દ્વારા મેળવી શકાતું હોય છે. મનોરંજન, ફિલ્મ જોવા, કાર્ટૂન જોવા, ગીત સાંભળવા વગેરે પણ કોમ્પ્યુટર દ્વારા આપણે જોઈ શકતા હોઈએ છીએ. વિમાનની ટિકિટ, રેલવે સ્ટેશનમાં રેલવેનું રિઝર્વેશન પણ કોમ્પ્યુટરની મદદથી આપણે ઘરે બેઠા કરી શકતા હોઈએ છીએ. આગળ જતા કોમ્પ્યુટરના ઉપયોગો જોઈએ તો બીજા પણ વિવિધ ઉપયોગો છે. હવામાન ખાતાની આગાહી, ડેસ્કટોપ પબ્લિસેશન તથા ઉત્પાદનમાં, બેન્કિંગમાં, એરપોર્ટમાં, રેલવે સ્ટેશનમાં, અન્ય ઘણી બધી જગ્યાએ કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે. વૈજ્ઞાનિકો અથવા અર્થશાસ્ત્રીઓ, વાયુશાસ્ત્રીઓ હવામાનની આગાહી અલગ અલગ કોમ્પ્યુટરમાં જુદા જુદી માહિતીનું પૃથ્થકરણ કરી ત્યાં વરસાદ કેટલો પડવાનો છે, ક્યાં હવા ચૂડું આવવાનું છે,
આવી બધી માહિતીનું માર્ગદર્શન આપણને આપતા હોય છે અને આપણને એની માહિતી પૂરી પાડતું હોય છે. બેંકોની અંદર પૈસા લેવા મૂકવા માટે, એટીએમ કાર્ડ દ્વારા પૈસા ઉપાડવા માટે કોમ્પ્યુટર મદદરૂપ થાય છે. રેલવે એરપોર્ટની ટિકિટ રિઝર્વેશન કરવા માટે, પછી એન્જિનિયરો પોતાના પ્લાન બનાવી જુદા જુદા મકાનના પ્લાન પણ કોમ્પ્યુટર દ્વારા બનાવવામાં આવે છે. કોમ્પ્યુટરની પેઢીઓ એટલે કે ઇતિહાસ, પહેલી પેઢીના કોમ્પ્યુટર, અલગ અલગ સમય પ્રમાણે અલગ અલગ પેઢીના કોમ્પ્યુટર હતા. એની અલગ અલગ પેઢીઓ પાંચ આપણને બતાવી છે. પહેલી પેઢીના કોમ્પ્યુટર ઈસવીસન 1920 ની આસપાસ ઇલેક્ટ્રિક સાધન વેક્યુમ ટ્યુબની શોધ થઈ અને આ કોમ્પ્યુટરને પહેલી પેઢીના કોમ્પ્યુટર કહેવામાં આવ્યા હતા. ENIAC આ કોમ્પ્યુટરનું ઉદાહરણ છે. બીજી પેઢીના કોમ્પ્યુટર 1948 વિલિયમ સોફ્ટવેર ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી અને આ બીજી પેઢીના કોમ્પ્યુટર તરીકે ઓળખાયા હતા. ત્રીજી પેઢીના કોમ્પ્યુટર 1958 જેક કિર્બીએ ચિપની શોધ કરી અને તેની અંદર ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે કે IC એને કહેવામાં આવે છે. ઇન્ટિગ્રેટેડ સર્કિટ IC નો ઉપયોગ કરી એક નાનકડી ચિપ પર હજારો ટ્રાન્ઝિસ્ટર અને બીજા ઇલેક્ટ્રિક ઘટકો બેસાડી અને આ ત્રીજી પેઢીના કોમ્પ્યુટર બનાવવામાં આવ્યા છે. ચોથી પેઢીના કોમ્પ્યુટર, હાલમાં આપણે જે બધા કોમ્પ્યુટર સ્કૂલ કોલેજ કે ઘરે વાપરીએ છીએ આ બધા ચોથી પેઢીના કોમ્પ્યુટર છે. તેનો ઉપયોગ કરી આપણે માહિતી મેળવી શકીએ છીએ. એની અંદર નાની ચિપ, માઇક્રો પ્રોસેસ ચિપ હોય છે અને એના દ્વારા આ કોમ્પ્યુટર ચાલુ એનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. પાંચમી પેઢીના કોમ્પ્યુટર, આજે કૃત્રિમ બુદ્ધિ આધારિત કોમ્પ્યુટર વિકસાવવાના ઘણા પ્રયત્નો થયા છે, થઈ રહ્યા છે. હવે પછીના કોમ્પ્યુટર એવા આવવાના છે કે એ કોમ્પ્યુટરની મદદથી લખીએ તે કોમ્પ્યુટર વાંચી શકે, બોલી શકે, આપણી જરૂર પ્રમાણે પ્રોગ્રામમાં ફેરફાર કરી શકે. આને માટે સંશોધન અને પ્રયત્નો ચાલુ જ છે. પાંચમી પેઢીના કોમ્પ્યુટર કૃત્રિમ બુદ્ધિ આધારિત વિકસાવવાના પ્રયત્નો ખૂબ સતત ચાલુ છે. આ રીતે કોમ્પ્યુટરનો પરિચય આ પાઠ આપણે સમજવામાં પૂરો કરીએ છીએ. આભાર. અસ્તુ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલો પાઠ આપણે સમજાયો છે, તેના MCQ તમને આન્સર પણ કહીશ અને MCQ સવાલ પણ બોલું છું. ચાલો તો તમે મારી સાથે લખશો. એક નંબર, કોઈ કાર્ય કરવા માટે કોમ્પ્યુટરને આપેલી તર્કબંધ ક્રમબંધ સૂચનાઓના સમૂહને ખાલી જગ્યા કહે છે. એના ચાર ઓપ્શન છે. એ ઇનપુટ, બી પ્રોગ્રામ, સી આઉટપુટ, ડી સોફ્ટવેર. એમાં જવાબ બી પ્રોગ્રામ. ત્યારબાદ બીજું MCQ બે નંબર, તમે જોઈ શકો અને અડકી શકો તેવા કોમ્પ્યુટરના ભાગને ખાલી જગ્યા કહે છે. એ હાર્ડવેર, બી સોફ્ટવેર, સી ઇનપુટ, ડી આઉટપુટ. જવાબ એ હાર્ડવેર. ત્રણ નંબર, પ્રોગ્રામ મુજબ કોમ્પ્યુટર ઇનપુટ પર કાર્ય કરે તેને ખાલી જગ્યા કહે છે. એ કોમ્પ્યુટિંગ, બી કેલ્ક્યુલેટિંગ, સી પ્રોસેસિંગ, ડી વર્કિંગ. એમાં જવાબ સી પ્રોસેસિંગ. ચાર, ઇનપુટ પર પ્રક્રિયા કર્યા પછી જે માહિતી તૈયાર થાય તેને ખાલી જગ્યા કહે છે. એ પ્રોગ્રામ, બી સોફ્ટવેર, સી આઉટપુટ, ડી ઇનપુટ. જવાબ સી આઉટપુટ.
5 હવામાનની આગાહી કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે ઓપ્શન એ મિની કમ્પ્યુટર બી મેઇન ફ્રેમ કમ્પ્યુટર સી સુપર કમ્પ્યુટર ડી લેપટોપ કમ્પ્યુટર જવાબ સી સુપર કમ્પ્યુટર છઠ્ઠો મોનિટર પર તમે નાની ઊભી લીટી જગુપતી જુઓ છો તેને ખાલી જગ્યા કહે છે એ બ્લિંકર બી માઉસ સી કર્સર બી પોઇન્ટર જવાબ સી કર્સર સાત ખાલી જગ્યાને વીડીયુ કહે છે એ માઉસ બી મોનિટર સી સીપીયુ ડી કીબોર્ડ જવાબ બી મોનિટર આઠ ખાલી જગ્યાને પોઇન્ટિંગ ડિવાઇસ કહે છે એ માઉસ બી મોનિટર સી કીબોર્ડ ડી સીપીયુ જવાબ એ માઉસ નવ ખાલી જગ્યાને કોમ્પ્યુટરનું મગજ કહે છે એ રેમ બી રોમ સી સીપીયુ ડી સીડી રોમ જવાબ સી સીપીયુ દસ ખાલી જગ્યા અસ્થાયી મેમરી છે એ રેમ બી રોમ સી સીપીયુ ડી વીડી જવાબ એ રોમ એ રેમ જવાબ દસમાં એ રેમ અસ્તુ આભાર